ઉદાહરણ 15 એક કેપેસિટરની બે પ્લેટો વચ્ચે હવા છે અને તેમની વચ્ચેનું અંતર a છે હવે આકૃતિ મુજબ તેમની વચ્ચે b જાડાઈનો ધાતુનો ટુકડો મૂકતા કેપેસિટન્સનું મૂલ્ય c is equal to epsilon 0 a upon a minus b છે તેમ દર્શાવો આ કેપેસિટન્સનું મૂલ્ય બે પ્લેટ વચ્ચે ધાતુના ટુકડાના સ્થાન પર આધારિત હશે ઉકેલ ઉપરના x1 જાડાઈના ભાગમાં એક કેપેસિટર રચાય છે જેનું કેપેસિટન્સ c1 અને નીચેના x2 જાડાઈના ભાગમાં બીજું કેપેસિટર રચાય છે તેનું કેપેસિટન્સ c2 b જાડાઈમાં ધાતુનો ટુકડો હોવાથી કંઈ કેપેસિટર રચાતું નથી કારણ કે તેની બે સપાટીઓ એકબીજાથી અલગ કરેલી ગણી શકાય નહીં અત્રે c1 અને c2 શ્રેણીમાં છે આથી અસરકારક કેપેસિટન્સ c હોય તો 1 upon c is equal to 1 upon c1 plus 1 upon c2 is equal to x1 upon epsilon 0 a plus x2 upon epsilon 0 a is equal to x1 plus x2 upon epsilon 0 a. માટે c is equal to epsilon 0 a upon x1 plus x2. પરંતુ આકૃતિ પરથી x1 plus x2 is equal to a minus b. માટે c is equal to epsilon 0 a upon a minus b. આ કેપેસિટન્સનું મૂલ્ય ધાતુના ટુકડાના સ્થાન પર આધારિત નથી તેને ગમે ત્યાં મૂકો પણ x1 plus x2 અચળ રહે અને આટલા અંતરમાં જ કેપેસિટર રચાય છે